છે, સેમસંગે રિસેન્ટલી લોન્ચ કરેલું મોડેલ નોટ 10 પ્લસ. સેમસંગે ફ્લેગશિપમાં પહેલી વખત બે હેન્ડસેટ લોન્ચ કર્યા છે, એટલે બે વેરિયન્ટ લોન્ચ કર્યા છે, એક 6.3 ઇંચીસમાં અને એક 6.8 ઇંચીસમાં. તો આ છે નોટ 10 પ્લસ. સૌથી પહેલાં આની ડિઝાઇન અને ડિસ્પ્લેની વાત કરીએ આપણે. આની જે ડિઝાઇન ડિસ્પ્લે છે એમાં તમને ડિસ્પ્લે જે મળે છે એ છે ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે. હવે ડાયનેમિક એમોલેડ એટલે શું? બરાબર છે, ડાયનેમિક એમોલેડ એટલે આ જે ડિસ્પ્લેની જે બ્રાઇટનેસ છે એ 1200 nits છે. એટલે કે તમે આઉટડોરમાં જાઓ ને ક્યાંય બી, કશા શોપથી તમે બહાર જાઓ, એટલે આના ઉપર જો સનલાઇટ પડશે ને તો આ ડિસ્પ્લે વધારે બ્રાઇટ થઈ જશે. નોર્મલ ડિસ્પ્લેમાં કેવું હોય, સનલાઇટ પડે એટલે ડાઉન થઈ જાય ને, બ્લેક એન્ડ બ્લેક જેવું થઈ જાય, શેડ થઈ જાય. એના જ્યારે તમે આઉટડોરમાં જાઓ, અંદર તો નો ડાઉટ તમને બ્રાઇટ મળશે જ ડિસ્પ્લે, પણ જે રીતે તમે આઉટડોરમાં જશો ને એટલે બ્રાઇટ ઓટોમેટિકલી જે બ્રાઇટનેસ છે ને એની વધી જશે. એ રીતનું ડિસ્પ્લે બનાવવામાં આવ્યું છે. પહેલી વસ્તુ આઉટડોરમાં અને ઇન્ડોર બંનેમાં તમે યુઝ કરી શકો છો. બીજી વાત કરીએ, આમાં બ્લુ લાઇટ હોય, આ જે છે ને આ લાઇટ અને બ્લુ લાઇટ કહેવાય, એ અત્યારે એટલું બધું ઇફેક્ટ નહીં આપતી. જેટલે તમે રાત્રે મોબાઈલ યુઝ કરો ને, રાત્રે ઘરની લાઇટ બંધ હોય અને તમે મોબાઈલ યુઝ કરતા હો, ત્યારે આ છે ને તમારી આંખોમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. સેમસંગે શું કર્યું, હા બ્લુ લાઇટ, સેમસંગે શું કર્યું છે, 40% બ્લુ લાઇટ આ વખતે ઓછી કરી દીધી છે, ફિલ્ટર કરી. યસ, આ તો આવતા આવતું તે બ્લુ લાઇટ ફિલ્ટર તો છે જ ઓલરેડી, જો અહીંયા તમને મળી જશે. હાર્યું આ તો નોર્મલ છે જ, પણ આ તમે ઓન ના બી કરો ને તો બી તમારી આઈ, તમારી આંખો છે ને પ્રોટેક્શન ફૂલી મળશે. બરાબર છે. ત્રીજી વાત કરીએ, આ જે ડિસ્પ્લે છે ને એ નોચ નથી. આ જે તમે જોઈ રહ્યા છો આ ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે કહેવાય. હવે ડિસ્પ્લે કેવી રીતે બનાવે છે સેમસંગ, આ જે ડિસ્પ્લે ફૂલ ડિસ્પ્લે આવે છે, બરાબર, ડિસ્પ્લેમાં જે કેમેરાનો જે પાર્ટ છે ને એને લેઝરથી કટ કરવામાં આવે છે. પર્ટિક્યુલરલી આ રીતનું એ લેઝર કટ આપે છે, કેમ કે પ્રીમિયમનેસ આવી જોઈએ. કસ્ટમર હાથમાં હેન્ડસેટ પકડે તો એવું લાગવું જોઈએ કે ભાઈ એક કસ્ટમર કોઈ બી એક ફ્લેગશિપ કે પ્રીમિયમ હેન્ડસેટ યુઝ કરી રહ્યો છે. આ છે એની ડિઝાઇન અને ડિસ્પ્લે. ડિઝાઇનની બીજી વાત કરીએ તો અત્યારે અહીંયા સુધી બોડી હતી અને અહીંયા ડિસ્પ્લે અહીંયાથી સ્ટાર્ટ થતી હતી. આમાં તમે જોઈ શકો છો આજે 6.3 ઇંચીસ ડિસ્પ્લે છે, 91% કરતાં પણ વધારે તમને સ્ક્રીન ટુ બોડી રેશિયો મળી રહ્યો છે. આનું એક પ્લસ પોઈન્ટ એવી છે કે તમે તમારું ગેમિંગનો એક્સપિરિયન્સ, મલ્ટીટાસ્કિંગ, મૂવી, વિડીયો, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવી વેબસાઇટથી તમે સારું એવું વ્યૂઇંગ એક્સપિરિયન્સ મળી શકો છો. આથી એનું ડિઝાઇન અને ડિસ્પ્લે આ 6.8 ઇંચીસ હોવા છતાં 198 ગ્રામનું છે, એકદમ લાઇટ વેટ. તમે ખાલી ફીલ કરવાના, આટલું લાઇટ વેટ હેન્ડસેટ તમને નહીં મળે ફ્લેગશિપમાં કોઈથી, છે ને લાઇટ વેટ. વાત કરીએ ડિઝાઇનની, ડિસ્પ્લેની વાત ચાલી રહી છે તો આમાં તમને મળે છે ગોરિલા ગ્લાસ 6. એટલે કે જેમ કે આપણે મોબાઈલ માન લો કે હું અહીંયા મૂકી દઉં એ રીતે કે કંઈ આમ ટચ થઈ જાય ક્યાંય તો સ્ક્રેચિસ નહીં પડે, એમાં ગોરિલા ગ્લાસ 6 છે તો સ્ક્રેચ પ્રૂફ છે બધું. આ જે બેક સાઇડમાં તમે કરશો ને અહીંયા ઓરા ગ્લો કલર છે, આ તમે કલરને જોઈ શકો છો. દરેક શેડ ઓટોમેટિકલી જે રીતે લાઇટનું એનામાં રિફ્લેક્શન પડશે એ રીતે લાઇટ પ્રમાણે કલર ચેન્જ થશે જાતે. એવરા કલર છે, બીજા બે કલર તમને મળી જશે, ઓરા બ્લેક અને વ્હાઈટ. હવે વાત કરીએ એના બીજા ફીચરની, આનું જે એસ પેન છે એમાં શું છે નવું, અને તમે પ્રેસ કરો એટલે એસ પેન ઓપન થઈ જાય. તમે એસ પેન કાઢો એટલે આ જે ઓપ્શન છે ને એને કહેવાય એર કમાન્ડ. તમે સર અત્યારે કયો હેન્ડસેટ વાપરો છો? અત્યારે તો હું વિવોનું. તમે સર કયો ફોન યુઝ કરો? એપલ. ઓકે, તો એપલ વિવો તમે કઈ ગમે કંપનીનો ફોન યુઝ કરતો, પણ તમે ફોનમાં યુઝ વધારે શું કરો છો? જેમ કે વોટ્સઅપ, ફેસબુક એવા એટલે કેટલી એપ્લિકેશન તમે ડેલી બેસિસ ઉપર? અમે ગેમને પણ યુઝ કરો છો, તો ગેમિંગ માટે તો અમેઝિંગ વસ્તુ આમાં આપેલી છે એ હું તમને કહીશ. પણ તમે કેટલી બધી એપ્લિકેશન એક ટાઈમ ઉપર યુઝ કરો છો? એટલે 1, 2, 3, 4, 5, 10 એપ્લિકેશન. ઓકે, તમારા માટે એક ફીચર આપેલું છે, ગમે એ સ્ક્રીન ઉપર હો તમે ખાલી પેનને નજીકમાં લાવો અને આ જે બટન છે ને એને ખાલી આમ પ્રેસ કરો. આમ પ્રેસ કરશો એટલે 10 શોર્ટકટ તમે એડ કરી શકો છો જે તમે વધારે યુઝ કરતા હો, જેમ કે વોટ્સઅપ, કેમેરા, ફેસબુક, ગેલેરી, પબજી અને બીજી બધી ગેમો છે જે આપણે મોબાઈલમાં રમીએ છીએ. બરાબર છે, તમે જોઈ શકો છો. જેમ કે પેનઅપ, આ નથી જોઈતું મને તો, આમાં લોંગ પ્રેસ કરો અને અહીંયા રિમૂવ કરી દો. ઉતર્યું. હવે બીજું કંઈ આમાં કેમેરા નથી, પણ મારે કેમેરાનો વધારે યુઝ થાય છે તો આમાં પ્લસ ઉપર ક્લિક કરો. ઘણા બધા અહીંયા બધા જ એપ્લિકેશન જે હશે બધી જ અહીંયા આવી જશે અને આ ડન. તમે જોઈ શકો છો કેમેરો, એટલે અપ ટુ 10 એપ્લિકેશન સુધી. એટલે ઇન શોર્ટ તમને મેન્યુમાં જવાની જરૂર નથી. તમે ક્યાંય બી મોબાઈલ યુઝ કરો તો તમને કોઈ કેમેરો ઓપન કરવાની જરૂર પડે કે સ્ક્રીન, તો આ 10 એપ્લિકેશનમાંથી ગમે તમે તમારી યુસેજ પ્રમાણે સેટ કરી શકો છો. બીજી વાત કરીએ પેનની,
આ પેન સ્લિમ થઈ ગયું છે પહેલાં કરતાં પણ. અને બીજી વાત, ઓન સ્ક્રીનમાં જે તમે લખો છો ને, પહેલાં એક પેનથી એક જ કલરમાં લખાતો હતો, હવે તમે પાંચ કલરમાં લખી શકો છો, અલગ અલગ જોઈ શકો છો. સ્ક્રીન ઓફ કરો, સ્ક્રીન ઓફ થઈ ગઈ છે. આ પેન છે, ડબલ પ્રેસ કરો, અહીંયા ડબલ પ્રેસ કર્યું અને લખો. લાગે છે કે આ પેન નથી બરોબર, બીજું પેન લઈ લો અહીંયાથી. અત્યાર સુધી એક જ કલરમાં કસ્ટમર લગાવતા, હવે પાંચ કલરના ઓપ્શન અલગ અલગ મળે છે. કોઈ પણ પેજ ભરાઈ જાય છે, યુ કેન એડ અપ ટુ 100 પેજીસ સુધી તમે એડ કરી શકો છો. બસ આ એરો કરતા જાઓ એટલે પેજ નેક્સ્ટ 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 થતા જશે. તમે કોઈ બિઝનેસ મીટિંગમાં બેઠા છો, તમે કોઈ કોલેજની કે મીટિંગ અટેન્ડ કરો છો, કે કોલેજમાં ક્યાંક લેક્ચર અટેન્ડ કરો છો, બિઝનેસ ટ્રીપમાં છો, ઘણી બધી જગ્યાએ તમે આનો યુઝ કરી શકો છો. બીજી વસ્તુ, આ નોટ્સને લખ્યા પછી સેવ કરવાની જરૂર નથી, ખાલી તમે પેન ઇન્સર્ટ કરો, જાતે જ સેવ થઈ જશે, ઓટોમેટિકલી સેવ. બરાબર છે? એટલે તમારો ડેટા કે નોટ જે તમે બનાવો છો એ ડિલીટ થવાની શક્યતા જ નથી. આમાં આગળ જઈએ, હવે પેનના બીજા બધા જે ફીચર્સ છે એના વિશે વાત કરીએ. આ જે પેન છે ને, આમાં બ્લૂટૂથ આપેલું છે કેપેસિટર, જેના વડે તમે જેસ્ચર થ્રુ પૂરો આખું જે તમારો મોબાઈલ છે કંટ્રોલ કરી શકો છો. કેવી રીતે થશે? લાઈવ લો, તમે યુઝ કરો સાહેબ. આ પેનને લોંગ પ્રેસ કરો, દબાઈને રાખો, બરોબર, લોંગ પ્રેસ કરો લાઈક કેમેરો. હવે તમે આમ કરો ખાલી સ્વિચ, હા, એક વાર પ્રેસ કરી ફરીથી કરી શકો છો, બરોબર. અત્યારે વિડીયો ઉપર છે, આમ પ્રેસ કરીને આમ આમ કરો, કરતા જાઓ, એક એક છોડીને, હા, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, આ સાઈડ લઈ જાઓ. બધું જેસ્ચર પ્રમાણે, બધું જેસ્ચર ઉપર ચાલશે તમારું. કેવું લાગે છે યુઝ કરે? આમ તમને એક એક્ઝામ્પલ આપું, માન લો કે આપણે ઘરે બેઠા, બરોબર છે, અને મારો મોબાઈલ ટીવીથી કનેક્ટ હોય, આપણે કોઈને ફેમિલીમાં કંઈક આપણે મેરેજ કે ક્યાંય ફરવા ગયા એના ફોટા બતાવવા હોય, તો ટીવી ઉપર આવી ગયો છે મોબાઈલ, ગમે તમે ગેટ ઉપર બી જશો ને ત્યાંથી બી કરશો તો બી થશે. હા, એટલે બી બ્લૂટૂથની જે રેન્જ હોય એ પ્રમાણે તમે એને ચેન્જ કરી શકો. રિમોટના આરંભમાં તમે માન લો કે ટીવીમાં કોઈ ફોટા તમે બતાવી રહ્યા છો ફેમિલી મેમ્બરને, બરોબર છે, તો હવે ગેલેરીમાં આપણે જઈએ, ગેલેરી ઓપન કરી મેં, આ એક ફોટો છે, આમ નેક્સ્ટ નેક્સ્ટ કરતા જાઓ, આમ કરો એટલે પ્રીવિયસ, બધું જેસ્ચરમાં જાય બધું. આ એક નવી ટેકનોલોજી છે જે સેમસંગ સિવાય કોઈ બીજા કંપનીમાં તમને નહીં મળે, આ છે પ્રીમિયમ ડિવાઇસ એટલા માટે. હવે આ પેનના જે તમે ફીચર યુઝ કર્યા ને એમાં તમે તમારી મુજબ મરજી પ્રમાણે ચેન્જ પણ કરી શકો છો. લાવ તમને ડેમો બતાવી દઉં. નોટિફિકેશન પેનલ ડાઉન કરો એટલે અહીંયા એક ઓપ્શન આવશે, એસ પેર એર એક્શન. અબ જે એસ પેન એર એક્શન છે એમાં તમે લોંગ પ્રેસ કરો, લોંગ પ્રેસ કરશો ને તો અહીંયા ઘણી બધી એપ્લિકેશન છે જેનું તમે સેટિંગ કરી શકો, જેમ કે કેમેરા, તો કેમેરા ઉપર ક્લિક કરો, સિંગલ પ્રેસ ઉપર તમને શું જોઈએ છે એ તમે તમારી યુસેજ પ્રમાણે રાખી શકો છો. અપ ઉપર તમને શું જોઈએ છે આમાંથી, બરાબર છે, તમે ડાઉન કરો આમ પેન, તો તમે ડાઉન કરવાથી તમને આમાંથી કયો ઓપ્શન તમે ઈચ્છો છો કે એ ઓપન થાય કે એ જેસ્ચર થાય, તમે તમારી યસ પ્રમાણે રાખી શકો છો. બીજી વસ્તુ, આ તો કેમેરાની વાત થઈ, માન લો તમે કોઈ યુટ્યુબ ઉપર સોંગ જોતા, કોઈ વિડીયો જોતા હો, તો વિડીયોમાં તમને વોલ્યુમ વધારવી હોય કે વોલ્યુમ ઓછી કરવી, આ બધા જેસ્ચર અહીંયા આપેલા છે. વોલ્યુમ અપ એટલે પેનને અપ કરો એટલે વોલ્યુમ વધી જશે, પણ તમને લાગે છે કે અપ કરવામાં મને વોલ્યુમ નહીં, કંઈ બીજો કયો કંઈ કરવાનું છે, તો વોલ્યુમ અપ ઉપર ક્લિક કરો, બરાબર, પ્લે નેક્સ્ટ. તમને લાગે છે કે હું આમ કરું ને તો નેક્સ્ટ સોંગ પ્લે થવું જોઈએ, તો આપણે માન લો કે ફ્રેન્ડ જોડે બેઠા હોય અને સોંગ આપણે ચેન્જ કરવું છે, દૂર એક મોબાઈલ આપણે કંઈ મૂક્યો છે ટેબલ ઉપર, તો સોંગ કહે કે ભાઈ આ સારું નથી યાર, બીજું લગાય ને સોંગ, એટલે પેન આપણી હાથમાં ખાલી આમ કરો એટલે સોંગ ચેન્જ, પછીથી આમ કરો એટલે સોંગ પાછું ચેન્જ, પ્લે પોઝ કરવું હોય બોલાય કે ભાઈ યુટ્યુબ બંધ કરો ને વન પ્રેસ કરો એટલે પોઝ, બધું જ એર જેસ્ચર તમે આ પેનથી કંટ્રોલ, એટલે ઇન શોર્ટ તમે તમારું જે હેન્ડસેટ છે એ આ પેનથી તમે કંટ્રોલ કરી શકો, બરોબર છે. આ એસ પેન થઈ ગયું આપણું, આ બધા એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો.